વડોદરાના રામપુરા વિસ્તારમાં ફાફડ સેટની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી જ ગટર ઉભરાવાનો પ્રશ્ન છે અને પીવાના ગંદા પાણીનો જે પ્રશ્ન છે તે બાબતે ત્યાંના સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર 12માં આવેદનપત્ર આપવામાં આવ્યું. વડોદરાના રામપુરા વિસ્તારના ફાફડ શેઠની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી જે ગટર ઉભરાવાનો પ્રશ્ન છે અને ગંદા પીવાના પાણીનો જે પ્રશ્ન છે તે બાબતે ત્યાંના સ્થાનિક ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડોદરા નાગરિક સંઘર્ષ મંચના નેજા હેઠળ કોર્પોરેશનના વોર્ડ નંબર 12માં આવેદનપત્ર આપ્યું. નાગરિક એકતા જિંદાબાદ 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 આપણને ચાલીમાં શુદ્ધ પીવાનું પાણી આપો પાણી આપો આપણને ઉભરાતા ગટરને તાત્કાલિક રિપેર કરો રિપેર કરો રિપેર કરો આપણને ચાલીમાં ઉભરાતા ગટરને તાત્કાલિક રિપેર કરો રિપેર કરો રિપેર કરો જિંદાબાદ 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 આવાજ ઊંચો પડે છે ગટરનો પાણીનો નિકાલ આપો નિકાલ આપો નિકાલ કરો નાગરિક એકતા જિંદાબાદ 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 નાગરિક એકતા જિંદાબાદ 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 પીવાનું સ્વચ્છ પાણી આપો પાણી આપો પાણી આપો પીવાનું સ્વચ્છ પાણી આપો પાણી આપો પાણી આપો નાગરિકોનો અવાજ સાંભળો અવાજ સાંભળો અવાજ સાંભળો અમે ફરિયાદી લખાઈ છે તો ટેન્કર મોકલે છે 2 ટેન્કર પાણી ભરીને ખાલી કરી દે છે અને પાછા જતા રહે છે પછી બીજે દિવસે પાણી જે આવે રેગ્યુલર પાણી કોર્પોરેશનનું તો પાછી ગટરો ઉભરાઈને ઘરમાં પાણી ભરાઈ જાય છે. કેટલા સમયથી ઉભરાય છે? આજ 4-6 મહિના થઈ ગયા છે. વરસાદનું તો પાણી તો ભરાય જ છે પણ વરસાદી કાંસ બી પૂરી ભરાઈ ગઈ છે તો વરસાદનું પાણી બી નીકળતું નથી અને એ બી ઘરમાં ઘૂસી જાય છે. 2-2 ફૂટ જેટલું પાણી તો ઘરમાં ઘૂસી જાય છે વરસાદ પડે છે તો અમે ક્યાં રહીએ? અમારા બાળકો ક્યાં રહે? એમનું ભણતર બગડે છે, બીમાર પડે છે. આ અમે આવેદનપત્ર આપીએ છીએ સાહેબને, આજે એનું વહેલી તકે નિકાલ કરો. તમે કેટલી વખત અગાઉ રજૂઆત કર્યા છો? અમે રોજ આવીને રજૂઆત કરી છે. ચોપડામાં તમે લખેલું જોઈ લો. અમારી ફરિયાદ ઓનલાઈન બી કરેલી છે અને રજીસ્ટરમાં બી લખેલી છે. તો ટેન્કર મોકલે છે, ગટરમાંથી પાણી ખાલી કરી લે છે, પાછી બીજે દિવસે સમસ્યા એવી ને એવી જ થઈ જાય છે. તો ગટર બીજી ગટરમાં નાખી દે છે, સામેની ગટરમાં નાખે છે, સામે વાળા નાખવા નથી દેતા. તો અમારો નિકાલ કેવી રીતના આવશે? એકો ને એમને કે છે તમારો કોઈ ઉપયોગ જ નથી, કોઈ કામ થશે જ નહીં તમારે ફાફડ સેટની ચાલીમાં. એ તમારું મેટર છે, તમે જાણો તમે કયું મેટર ને કેવી રીતના કામ કરાવવાનું એ અમને સમજાવો.